હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા બ્લોગમાં. જેમ કે મારે રની નોઝ ને એવું થઈ જાય તો એ વાત સાચી જ પડી. આજે મસ્ત વરસાદ છે એટલે એમ. અને મારો ને ધાર્મિકનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે, જોકે મેં તો ખાલી ચા પી લીધી. આજે સોમવાર કરવાનો છે અને બે બચ્ચા એવા મસ્ત સૂતા છે. હા, સો મારો ક્વોલિટી ટાઈમ ગઠુડીને ગિમ્બલ જોઈને એવું થાય છે ને, જલ્દી જલ્દી બસ ગિમ્બલ પકડી લેવું છે. તું મોટો થા પછી બ્લોગ બનાવજે ને. બરાબર. પેલા તો હમણાં લેંઘી પહેરી લ્યો બસ. હા, એ ઓકે. ત્યાંનું આવી ગયો હીરો, હીરો માર્કેટમાં આવી ગયો. લોંદા પાર્ટી કરી દીધી મોઢા પર. એ ધ્યાન ઉડા. આ છે અમારો ક્વોલિટી ટાઈમ, હે ને ધ્યાન. તું કોને જોવે? તને જ જોવે. બાય બાય કહી દો, હવે સુઈ જવું છે. બાય દોસ્તો, બાય બાય. હું બેઠો. આવો 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 આવો. ઓ, ગિમ્બલ ન લેવાય દીકા. ઓ, અચાનક અહીંયા એવું થયું, જોરદાર પવન અને આ વાદળા તો જુઓ, કાળા કાળા ડિબાંગ. આમ એમ થાય કે આજે વરસશે એટલે પૂરેપૂરું ભરી મૂકશે એવું. જુઓ, અને શરૂ થયો, જુઓ શરૂ થયું ને શ્રી, કે પવનનો અવાજ છે. ઓહો, એ આ જ્યાં વરસશે ત્યાં તો કેવી હાલત કરી મૂકશે હે ને શ્રી ન્યા. હા બેટા, એવું જ લાગે. હા, હજારો ગેપ છે. હા, અને આ જો, હા આ ગટી જો. પવન ભી એવો મસ્ત ઠંડો ઠંડો છે, વાત જવા દેવો. અને પવન લઈ ગયો ધ્યાન. શ્રીને ક્યાં ઉભું? વાદળા ઉપર, વાઇટ કલરના ઉપર. વાદળા ઉપર ઉભું છે, વાઇટ કલરના. ઓકે, શ્રીની ફ્રેન્ડ્સ લોકો આવી ગઈ છે. આ બની ગઈ ધ્યાનમની ફ્રેન્ડ ચારુ, હાય. અને અને આ બની ગઈ શ્રીની ફ્રેન્ડ ભવ્યા, હાય. હાય ડોક્ટર સાહેબ, ક્યાં શું રમો છો તમે લોકો? એવું છે તો અમારે આજે ડોક્ટર ડોક્ટર ગેમ ચાલે. મી ટાઈમ કરવો તો પણ ખબર નહીં, ટાઈમ જ નથી. તો આ દહીં છે, મારે માથામાં નાખવું હતું અને પછી થોડું બીજું બધું ઘણું નાનું નાનું કામ ભેગું થયું છે કે ચલો આજે આમ કરીએ ને તેમ કરીએ. પણ જો હરામ ધારેલું કામ થતું હોય તો કશું જ નહીં થતું. અને અમારે આજે એટલો જોરદાર વરસાદ પડ્યો છે, મેં હમણાં વાદળા બતાવ્યા હતા ને, ધોધમાર આવી ગયો છે વરસાદ. પાછો બંધ બી થઈ ગયો પણ ઠંડક સારી વળી ગઈ છે. અહીંયા એવા વાદળ ભરાણા હતા જોઈ, બધા ખાલી બી થઈ ગયા. તો ફ્રેન્ડ્સ આર ફાઇન. શું ખાવું છે? ભીંડા ભૂંગળા, સ્ટાર ભૂંડિયા, ભૂંગળા ભૂંગળા. તો એને ખાવા છે આ ભૂંગળા. તો ચલો થોડુંક તળી દઈએ અને આપણી મસ્ત ચા. હવે આટલું સરસ, આટલું સરસ વાતાવરણ છે તો એક ચા તો બને. હવે પાર્ટનર કોઈ નથી પીવા માટે, બટ એકલા પી લઈશું અને બચ્ચાઓને થોડા ભૂંગળા તળી દઈએ. ઓ નો, તડકા હાટું અહીંયા મૂક્યું હતું કે તડકામાં સુકાઈ જાય, તો આમાં તો ઠીક પાણી ઓછું ગયું પણ આમાં પાણી આવી ગયું.
આ જુઓ, દુકાળમાં અધિક માસ થાય, બધે અહીંયા વેરાઈ ગયા હુકી. અને એક બીજી વાત પૂછવાની હતી, જેને ચા ભાવતી હોય ને એને ખ્યાલ હોય તો હમણાં મારી ફેવરિટ ચા ખતમ થઈ ગઈ અને બીજી બ્રાન્ડની ચા આવી ગઈ છે, તો બિલકુલ મજા નથી આવતી. તો જે જેને ચા ભાવે છે મને કહેજો કે તમારી ફેવરિટ બ્રાન્ડ કઈ છે અને કયો ફ્લેવર છે, કઈ ક્વોલિટી છે, મને કોમેન્ટમાં જણાવજો, એટલે હું બધી અલગ અલગ ટ્રાય મારીશ, પછી મારી ફેવરિટ છે એ કહીશ. પછી આવ્યો પાછો જોરદાર વરસો, રાગી ભૂંગળા ચાના માટે. આ ભૂંગળાના રિવ્યુ આપું તો આવા સ્ટાર શેપના ના લેવાય, કેમ કે એ ખાવામાં એટલા ક્રંચી નહીં લાગે, એના શેપ બનાવવાના કારણે જ્યાં ખાચા ખૂચી આવે ને ત્યાં કડક રહી, ખાવામાં એટલી મજા ન આવે. તમારા શ્રી બેને કીધું એટલે આ લીધા છે. ઓ માય ગોડ, દેખાય નહીં એવો વરસાદ થયો છે. શું કરે ડૉક્ટર સાહેબ ને એ બધા નાસ્તો કરવા બેસી ગયા, અને આ ધ્યાનમના મમરા આવ્યો આવ્યો ધ્યાન આવ્યો આવ્યો ધ્યાનમ સેલ્ફ ફિટિંગ કરે છે ભૂંગળા, એટલે વાંધો નથી આવતો, ગળે બળે અટકાતા નથી, જાતે ખાઈ શકે છે. તરતો તરતો આવે ગટુડો. સોરી સોરી સોરી, વળ્યો બ્રેક એ મારે, એને જીબાજુ બ્રેક મારી કે હાલવું જ. હેલો કેમ છો? તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું. શ્રી હમણાં છૂટી જશે, આવવાનો ટાઈમ થઈ ગયો, અને આજે મારે રસોઈમાં એટલું લેટ થઈ ગયું, અને એનું રીઝન છે કે આજકાલ ધ્યાનમ સૂતો જ નથી, શું કરવું, અને સૂવે પછી જ બધું કામ થશે. તો આજે હું બનાવું છું રોટલા અને અડદની દાળ. તો આમાં મૂકી દીધી અડદની દાળ અહીંયા રોટલાની તૈયારી, અને અત્યારે મગ બી બનાવ્યા છે, પાપડ બાપડ તળીને તૈયાર કરી દીધા. તો મારાથી મોટો રોટલો તો બનતો નથી, તો એ બધો લોટ લેવાઈ ગયો છે હવે જો. અને હા, જે લોકોને આવડે એને તમારી ભૂલ ક્યાં પડે એ ખબર પડી જતી હશે કેમ મારાથી સારો રોટલો નથી બનતો, તો મને કહેજો કોમેન્ટમાં, હું ટ્રાય તો કરું છું. પછી હા, અવાજ સરસ આવે પણ રોટલો અવાજ પ્રમાણ ન બને. જો તૂટવાનો શરૂ થઈ ગયો, જો કે આટલો બની ગયો ઇનફ છે, હવે આ રિપેર કરતા તો મને આવડે ચાન્સ. તો હવે આવો બન્યો છે રોટલો, તો મને કહેજો કોમેન્ટમાં કે મારાથી બરાબર બન્યો કે શું ભૂલ હતી. હવે ખાલી ત્રણ રોટલા બનાવવાના છે, બીજું શું કહેવાનું હતું, તો વળ તો બરાબર વળાણી. હવે એક હાથે ગિમ્બલ પકડું, મારે બતાવું તો આમાં પણ હવે નથી ફાવતું, એક હાથે ગિમ્બલ છે ને એટલે. તો ટકાટક અડદની દાળ તૈયાર, અને આ રોટલો ફૂલો હોય તો સારું, નો ફૂલો આડો આમ કરી દઈએ એટલે આગળથી ફૂલેલો લાગે. એ નવી ટેકનિક છે, એમ કરી દેવાનું એટલે આગળથી ફૂલી જાય. તો આવી ગયું અમારું તોફાન સ્કૂલેથી. તો શું કરે છે શ્રી જમ્યા પહેલા? અરે વાહ, વેરી ગુડ. તો રોટલા અડદની દાળ ને મગ ને એવું બધું તૈયાર છે, હવે જોઈએ ખાઈ ને ઠીક ઠીક લાગશે, કેમ કે રોટલા આરામ બને નહીં આપણે. ના એવું કાંઈ નથી, પણ બધા એવા જ બન્યા શ્રી નો હોય ને એવા. હા, તો હવે અડદની દાળ ને રોટલો શરૂ કર્યો છે, કેવું રહ્યું? સારું છે ને? ઓકે, શીખાઉ કારીગરનો નથી લાગતો ને? તો વાંધો નહીં, હારે છે ને
અડદની દાળને રોટલા રે ડુંગળી તો મજા જ આવે. અને પાપડ છે ને, આ જો અમે મિની બ્લોગમાં લીંબુનું અથાણું બનાવ્યું હતું એ હવે ખાઈ શકાય એવું ગળી ગયું છે. અને મેં ચેક કર્યા હતા તો ગળી ગયા છે. અને શ્રીબેનને આ બહુ ભાવે છે, એણે અડદની દાળને રોટલો ચોળી નાખ્યું છે. ચલો બેટા સ્ટાર્ટ કરો. આ લંચ પૈતા પછી મેડમ ખાવા માંડ્યા કુલ્ફી. મેં જે બનાના મિલ્કશેક મેં બનાવી હતી એ. ધ્યાનમ હજુ સૂતો છે, ધાર્મિક આયા જમીન ગયા અને હવે જોઈએ સૂતો છે. હેલો ફ્રેન્ડ્સ, આજ મેના છોટા ભાઈ ખાના ખા રહા હે, મમ્મી ઉસકો ખિલા રહી હે, હે ના દિખાઉ. લે મમ્મ નહીં અટતે વો, ઓર ફિર સે અડને કા મક નહીં હુઆ હે ના છોટા બચ્ચા. હે ધ્યાનો કેવી મસ્તી કરતા તે આવી ગયો આમાં. શું ખાય છે ભાઈ તો પૂછ. બચ્ચા ક્યાં ખા રહા હે? રોટલા ઓર દાલ ચોર કે હેરા બચ્ચા આજ કે લીએ ઇતના. રોંઢાનો સમય થાય એટલે આપણને આ તપેલી અને આની અંદર બનતી ચા બહુ યાદ આવે એટલે બનાવી પીએ જ લઈએ. રોજ વિચારું કાલથી ન પીવી, કાલથી ન પીવી, કાલથી ન પીવી, પણ એવી કાલ કોઈ થતી જ નથી કે હું બંધ લઈ. તો ચલો બનાવી લઈએ મસ્ત ચા. તો ઘરે ચા પીવાની હોય એટલે ગોલ્ડ ચા. ગોલ્ડ ચા એનો મતલબ શું થાય? વિધાઉટ વોટર ડ્રોપ એન્ડ ગોલ્ડ થેલીની, એને કહેવાય ગોલ્ડ ચા. હું બહુ નાની હતી ત્યારે મારા મામા સાથે હું ક્યાંસે ગઈ હતી, ટ્રાવેલિંગ કરી હતી. મારા મામા પણ બહુ શોખીન છે ચાના, એને બી એટલી ચા ભાવે, દિવસમાં તમે 15 વાર 20 વાર ચા પીવડાવો ને તો એ પી લે. તો એક હશે ચાની લારી ઊભી રાખી એટલે ટ્રાવેલિંગથી કંટાળેલા હોય એટલે કંઈ એકદમ મસ્ત કડક ચા અને ડબલ આદુવાળી, ડબલ ઇલાયચી અને પ્યોર ગોલ્ડની ચા બનાવતી એમ. એટલે ડબલ ગોલ્ડ તો એના ભાવ બી ડબલ હોય, લાઈક 10-20 હોય તો 40 રૂપિયા લે એમ. તો હું ડેઈલી રોંડે એ ડબલ ગોલ્ડ ચા જ પીઉં છું, ઉકાળીને મસ્ત. હેલો કેમ છો? તો આજે મેં ગુજ્જુ પૂનમમાં એક ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં પૂનમ છોડવડિયા ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી, મારો જૂનો ફોટો છે. તો એમ જ સ્ક્રોલ કરતી હતી અને હાથમાં આવી ગયો તો મને બી બહુ ગમી ગયો તો મેં મૂક્યો છે. અને આજે ડિનરનો છે ભજીયા. તો આ બેટર એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે અને મકાઈના ભજીયા છે. જો મકાઈ નાખી છે, તેલ બી ગરમ થઈ ગયું છે અહીંયા. આ પછી નાખવાના છે એ લોકોનો મોળો, ઘાણવો કાઢી લઈશ પછી. ઇસકો આપણે ગુજરાતીમાં ઘાણવો કે એ. આહા ટમાટર બડે મજેદાર, ઓહો ટમાટર. તો ધ્યાનુ એ મોળા ભજીયા ખાધા છે અને આ અમારા ભજીયા તૈયાર, ગરમ 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 એમ છે ક્રમ વાઇઝ. એવું થયું મીઠું મીઠું. તો જુઓ આ ગાંઠિયા, આમાં છે મસ્ત મકાઈ, ધાણા, મેથી, મરચાં ને બધું આમ કરી એટલે મકાઈ એવી મસ્ત લાગે સ્વાદમાં. ચટણી વગર બી મસ્ત લાગે છે. તો ધ્યાનમને અને પપ્પાને ભજીયા બહુ ખવાઈ ગયા એટલે ખાઈને વોકિંગ શરૂ થઈ ગયું બેયનું. આવ્યો 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 ધ્યાનુ આવ્યો. એને આમ જવું જોઈએ દરવાજા બાજુ પગ કરે. હવે એને એવું થઈ ગયું રોજ આમાં હાલવું જ પડે, રોજ એટલે રોજ આમાં હાલવું જ પડે, પરાણે નીચે ઉતરીને અકાવરાવે.